ઉના પોલીસનો તોડકાણ મામલો, એમાં ભૂગર્ભમાં રહેલા પીઆઈ નિલેશ ગોસ્વામીના આગોતરા જામીન નામંજૂર થયા છે. ઉના કોર્ટે આગોતરા જામીન નામંજૂર કર્યા છે. એક મહિના પછી પણ એસીબી આરોપીને નથી પકડી શકી. આરોપીએ વકીલ મારફતે આગોતરા જામીન મૂકી છે. એસીબીની રડારમાં રહેલ અન્ય 5 પોલીસ પણ ભૂગર્ભમાં છે. રાકેશ પરળવા વધુ વિગતો સાથે જોડાયેલા છે. રાકેશ, ઉના કાંડને લઈને શું માહિતી પ્રાપ્ત થઈ રહી છે? જી કિન્નરી, આપને જણાવું તો જે પ્રમાણે ચકચારી ઉનાની જે અહેમદપુર ચેકપોસ્ટ ઉપર જે ભ્રષ્ટાચારને લઈને એસીબી દ્વારા ડિકોય રેડ કરવામાં આવી હતી અને આ ડિકોય રેડ સંદર્ભે ઉનાના પીઆઈ નિલેશ ગોસ્વામી અને એએસઆઈ નિલેશ મૈયા સહિત 3 વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જે પીઆઈ નો કથિત વહીવટદાર નિલેશ તડવી છે તે એસીબીના હાથે ઝડપાઈ ગયો હતો. જ્યારે હજુ 1 મહિનો વીતી જવા છતાં પીઆઈ અને એએસઆઈ ભૂગર્ભમાં છે, જેને એસીબી પકડી ન શકી. બીજી તરફ આ બંને પોલીસ કર્મચારીઓ વકીલ મારફતે આગોતરા જામીન કોર્ટમાં મૂક્યા હતા, જેને ઉના કોર્ટે નામંજૂર કર્યા છે. એટલે એક તરફ એસીબીની તપાસને લઈને પણ લોકોમાં અનેક તર્ક વિતર્કો ઉઠી રહ્યા છે. પોલીસ કર્મચારી હોવાના કારણે આટલો સમયથી જે ભૂગર્ભમાં છે અને એસીબી પકડી ન શકતી તેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. બીજી તરફ જે એસીબીની રડારમાં જે 5 પોલીસ કર્મચારીઓ છે તે પણ હજુ ભૂગર્ભમાં છે. એટલે કહી શકાય કે જે એસીબીની તપાસ છે તેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. જી કિન્નરી. જી ધન્યવાદ રાકેશ આ માહિતી માટે.